ગુજરાતના ધંધુકામાં ભરવાડ સમાજના યુવક પર ઘાતકી હમલો કરી હત્યા કરનારાઓને ફાંસી આપવાની માંગ સાથે હિન્દુ જાગરણ મંચ તથા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા કલેક્ટરશ્રીની કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના કર્ણાવતી જિલ્લાના ધંધુકામાં હિન્દુ ભરવાડ સમાજના યુવાન કિશનભાઈ બોડિયા પર દ્વિધર્મીઓ દ્વારા ઘાતકી હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી। આ બનાવમાં પકડાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા કરવામાં આવી તેવી માંગ સાથે આજરોજ હિન્દુ જાગરણ મંચ તથા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા અધ્યક્ષ અશોકભાઈ મશરૂ તથા મહામંત્રી મેહુલ દેસાઈની આગેવાની હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમે કલેક્ટર સાહેબની કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ, જે હિન્દુ કિશન ભરવાડ શહીદ થયો છે એના માટે કે એના જે ન્યાય આપે સરકાર, કેમ કે એવી માંગ માટે આવ્યા છીએ। સમસ્ત હિન્દુ સમાજ, સમસ્ત સંગઠનો આવ્યા છે અને એવી અમારી માંગ છે કે જે આ આતંકીઓ વિધર્મીઓ છે, જે હિન્દુ દીકરીઓને લવ જિહાદમાં પસાવે છે, હિન્દુ દીકરાઓ અગર ધર્મ માટે કોઈ કામ કરવા બહાર આવે છે, એક સામાન્ય પોસ્ટ માટે જો અગર હિન્દુ દીકરાને આવી રીતે ગોળીઓથી વીંધી નાખતા હોય, રાત દિવસ વિધર્મીઓ નરેન્દ્ર મોદી સુધીને ગાળો દે છે, અમારી દેવી દેવતાઓના ફોટા ઉપર નગ્ન અવસ્થામાં ફોટા મૂકી અને બેફામ રીતે સોશિયલ મીડિયામાં લખતા હોય છે, એને કોઈ સરકાર કશું નથી કરતી, એક સામાન્ય પોસ્ટ માટે આ દીકરાને વીંધી નાખો, એની 20 દિવસની દીકરી છે, સરકાર એને શું ન્યાય આપશે દીકરીને, એ વિધવા બહેને, અમે એના માટે ન્યાય માટે કલેક્ટર સાહેબ પાસે આવેલા છીએ। હા, એના વારંવાર હિન્દુ દીકરીઓના ફસાવે છે, લવ જિહાદમાં ફસાવે, ના માને તો એને ગળા કાપી નાખે છે, એને રોડ વચ્ચે વિધેરી નાખે છે। હિન્દુ દીકરીઓ ઉપર અત્યાચાર આજે ભારતની અંદર એટલા થઈ રહ્યા છે કે આ ભારત એવું કહે છે સરકાર કે આતંક મુક્ત ભારત, તો ગુજરાતની અંદરથી જ આતંકીઓના લિંક પાકિસ્તાન સુધી નીકળે છે, તો એની તપાસ કરે, મદ્રાસામાં મૌલવીઓ ખુદ છોકરાઓને, જે મુસ્લિમ છોકરાઓને બંદૂકો આપી હિન્દુ છોકરાઓને ટાર્ગેટ કરાવી છે, તો આ મૌલાનાઓ છે કે આતંકવાદી, એની તપાસ કરાવે, ગુજરાતની અંદર મદ્રાસાઓ ઉપર બેન્ડ થવું જોઈએ। આંદોલન ચાલે છે પૂરા ભારતમાં, હિન્દુ આંદોલન કરે છે, મારું નામ પારુલબેન આચાર્ય, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર સંયોજક।